કેમ છો મારા વાલા મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું નવગુજરાત એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજે 19 માર્ચ 2020 આપણે કરંટ અફેર જોઈશું, જેમાં દુનિયાના સમાચાર, ભારતના સમાચાર, રમત ગમત અને ગુજરાતના સમાચાર આ રીતે આપણો ઇન્ડેક્સ રહેવાનો છે. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ કરંટ અફેર્સ ઇન ગુજરાતી. સ્ટાર્ટ કરતાં પહેલાં જે નીચે જે આપણી ચેનલ છે એમાં સબસ્ક્રાઇબ બટન છે એને સૌથી પહેલાં પ્રેસ કરી લેજો, જે અને બાજુમાં જે બેલ આઇકન છે એને દબાવજો, જેથી તમને આવનારા લેક્ચર્સની નોટિફિકેશન મળી શકે. તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે ઇન્ટરનેશનલ ન્યૂઝ જોઈશું, જેની અંદર જે પ્રથમ આપણા ન્યૂઝ છે એ છે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન, એણે વૈશ્વિક બેરોજગારીમાં એવું કહ્યું છે કે નોંધપાત્ર વધારો થશે, એટલે અનએમ્પ્લોયમેન્ટ હજી પણ વધવાની શક્યતા છે. લગભગ 25 મિલિયન લોકો આવનારા સમયમાં કોરોના વાયરસના કારણે બેરોજગાર થઈ શકે છે. હાલના અધ્યક્ષ સ્થાને સાઉદી અરેબિયાએ એટલે જે G20 છે, બરાબર, G20માં દર વર્ષે છે ને કોઈ અધ્યક્ષ હોય છે, બરાબર, તો આ વખતના જે અધ્યક્ષ છે એ છે સાઉદી અરેબિયા. તો એણે જે કોરોના 2019 છે એ રોગચાળા સામે લડવા માટે એક વર્ચ્યુઅલ સમિટ બોલાવવાની વાત કરી છે. વર્ચ્યુઅલ એટલે કેવું કે ઓનલાઈન, એટલે મળવાનું નહીં, ખાલી ઓનલાઈન વાત કરવાની, રાઈટ. સો સારા માટે કોરોના વાયરસ માટે. અને આ એક G20 સમિટ છે, બરાબર. હવે G20 સમિટમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ભારત એનું મેમ્બર છે, રાઈટ. હવે એમાં દર વર્ષે છે ને સમિટ થાય અલગ અલગ જગ્યા પર, એમાં જે આ વર્ષની સમિટ થવાની છે 2020ની એ છે રિયાદ સાઉદી અરેબિયામાં થવાની છે, અને એના અધ્યક્ષ સ્થાને છે કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ, બરાબર. એટલે દર વખતે એના એક અધ્યક્ષ હોય છે. લાસ્ટ જે સમિટ થઈ હતી એ થઈ હતી ઓસાકા જાપાનમાં, અને 2021ની સમિટ ઇટલીમાં થવાની છે. ઇમ્પોર્ટન્ટ આપણા માટે જે 2022માં જે સમિટ થવાની છે એ છે ઇન્ડિયામાં, રાઈટ. બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે જે એની સ્થાપના થઈ હતી એ થઈ હતી 1999માં, એટલે G20 એક પાવરફુલ નેશન્સનું ફોર્મ છે, ઘણી બધી પાવરફુલ કન્ટ્રી એની અંદર છે, જેમાં ભારત એનું મેમ્બર છે. રિમેમ્બર, પાકિસ્તાન એનું મેમ્બર નથી, બરાબર, ચાઇના એનું મેમ્બર છે, એટલે આપણી આજુબાજુની કન્ટ્રી આપણને ખ્યાલ હોવી જોઈએ કે કોણ મેમ્બર છે કોણ મેમ્બર નથી. કિંગ અબ્દુલ અઝીઝ, કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ જે એના અધ્યક્ષ છે હાલના, અને આ જે G20 છે એની સ્થાપના 1999માં થઈ હતી. જો એની સમિટની વાત કરીએ તો લાસ્ટ જે સમિટ છે એ ઓસાકા જાપાનમાં, 2020ની સમિટ જે હાલ આ વર્ષની રિયાદ સાઉદી અરેબિયામાં, 2021ની ઇટલીમાં, અને 2022ની ઇન્ડિયામાં. યાદ રાખજો સમિટ ઇમ્પોર્ટન્ટ હોય છે, હાલની અને જે આવનારી છે અને ગયા વર્ષની, એટલી સમિટ G20ની યાદ રાખો તો સારું છે, કેમકે એવું પૂછાઈ શકે છે. ત્યારબાદ આગળ વધીએ તો જે યુનાઇટેડ સ્ટેટના જે નવા નેતા છે આમિર મોહમ્મદ અબ્દુલ રહેમાન અલ માવલી, એને આતંકવાદી બ્લેકલિસ્ટમાં યુએસએ મૂકી દીધું છે. ત્યારબાદ આ મેપ જોઈ શકો છો તમે, એનું હું તમને આ મેપ પરથી થોડો આઈડિયા આપીશ કે જે ડેન્યુબ ઓર્ડર અને એલ્બે નહેર એ આખી એક નહેર બનાવવાની છે. હવે એ ત્રણ નદીને જોડીને બનાવવાની છે, જેમાં દાનુબ, ઓર્ડર અને એલ્બે. આ ઓર્ડર તમે જોઈ શકો છો આવાળી રિવર, બરાબર, દાનુબ જોઈ શકો છો આવાળી રિવર, બરાબર, દાનુબ, ઓર્ડર અને ત્રીજી કઈ છે એલ્બે, આ રિવર, રાઈટ. તો આ ત્રણને પ્રપોઝ કરી, એટલે એક આમ, એક આમ અને એક આમ, ત્રણને અટેચ કરી અને એક કેનલ બનાવવાની છે, ડેન્યુબ, ઓર્ડર, એલ્બે, જે કાળા સમુદ્ર, બાલ્ટિક અને ઉત્તર સમુદ્ર એમ ત્રણનો વૈકલ્પિક માર્ગ બનાવશે, જે હું તમને મોટા બીજા મેપમાં બતાવી દઉં કે જે આ કાળું સમુદ્ર, બ્લેક સી, રાઈટ. એટલે એક આ બાજુ આવશે, એક આ બાજુ બાલ્ટિક સીમાં જશે અને એક જશે નોર્થ સીમાં, રાઈટ. એટલે એ રીતે એક નહેર બનાવશે જે ત્રણેય રૂટને જોઈન કરશે. એના માટે પર્યાવરણ જે સંસ્થાઓ છે તેને અમુક ચિંતાઓ એના માટે ઉદ્ભવી છે. તે લોકો કહી રહ્યા છે કે આ પટ્ટાઓ વધુ ઊંડા કરવાની જરૂર પડશે, કેમકે વહાણ ચાલે એટલે કોઈ પણ પટ્ટા હોય એને ઊંડા કરવા પડે તો ત્યાં વહાણ ચાલી શકે. ત્યારબાદ ત્યાં પૂરનું જોખમ વધશે, અને આના કારણે શું થશે, પૂરનું જોખમ પણ વધશે,
અને ત્યાં જે કેનાલ બનાવવાથી જે છોડ અને પ્રાણીઓ છે તેના નિવાસ સ્થાન પર પણ અસર કરશે, કેમ કે બહુ લાંબો રૂટ છે એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી લઈ જવા માટે, રાઈટ. ત્યારબાદ આપણે હવે નેશનલ ન્યૂઝ જોઈ લઈએ. ભારતમાં જે કોરોના વાયરસના કેસ છે એ દિવસે ને દિવસે વધી રહ્યા છે. હાલ 151 જેના કેસ થઈ ગયા છે. બિહાર સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે, રાઈટ. ત્યારબાદ જો આ બધા ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ લક્ષી એટલા બધા નથી, પરંતુ અવેરનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ બધું યાદ રાખજો કે જો કોરોના વાયરસનું કેટલું દિવસે દિવસે ભારતમાં વધી રહ્યું છે, કાં મેન્સમાં કોઈ આવે તો તમને આ બધું થોડો ખ્યાલ હોય આજુબાજુનો, તમને લખતા આવડે. કયા સ્ટેટમાં હજી સુધી નથી, તો જો અહીંયા ગુજરાત છે, બરાબર. આ બાજુમાં તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ, રાઈટ. એટલે આ રીતે તમને આઈડિયા થોડા ઘણા હોવા જોઈએ. નોર્થ ઈસ્ટમાં નથી, રાઈટ. એટલે અહીંયાથી તમને આ બધા આઈડિયા થોડા હોવા જોઈએ, કદાચ એક્ઝામમાં પૂછી પણ લે, રાઈટ. કેમ કે આજકાલ કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે, કોઈ એક્ઝામિનરનો આવો કોઈ ભરોસો નથી. તો તમે અહીંયા બધા સ્ટેટ અહીંયા જોઈ શકો છો લિસ્ટમાં, કયા કયા સ્ટેટમાં કોરોના વાયરસ છે, કેટલા ક્યોર થયા છે, 14 હજી સુધી ક્યોર થયા છે, 3 ડેથ થઈ છે, રાઈટ. એટલે આ તમે જોઈ શકો છો. આગળ વધીએ તો જે હિમાચલ પ્રદેશના પાલનપુર ખાતે આવેલ હિમાલયન બાયોલોજીકલ ટેકનોલોજીકલ સંસ્થા, એટલે CSIR-IHBT, એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસોર્સ ટેકનોલોજી, આ ઇંગ્લિશમાં નામ છે, બરાબર. આ ગુજરાતીમાં છે, હિમાલયન બાયો રિસોર્સ ટેકનોલોજી સંસ્થા, રાઈટ, IHBT. હવે એ વૈજ્ઞાનિકોએ એક નવું સેનિટાઈઝર બનાવ્યું છે હાથ ધોવા માટે, જેની અંદર કુદરતી સોડમ, ચાના ઘટકો અને આલ્કોહોલ સામગ્રીનો પ્રયોગ કરવામાં આવેલો છે, રાઈટ. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કોના દ્વારા બનાવવામાં આવ્યું છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસોર્સ ટેકનોલોજી. ત્યારબાદ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ભિખારીઓના વ્યાપક પુનર્વસન માટેની એક યોજના ઘડવાની દરખાસ્ત કરી છે. કોના પુનર્વસન માટે? ભિખારીઓના પુનર્વસન માટે, કે જે ભિખારી છે તેઓની ઓળખ કરી, તેમને પુનર્વસન કરી, તેમને તબીબી સલાહ જોગવાઈઓ આપી અને શિક્ષણ અને કૌશલ્ય તેમને આપી અને વિકાસમાં તેમને પણ આવરી લેવામાં આવે, રાઈટ. ત્યારબાદ આગળ વધીએ તો રાજ્યસભામાં જે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન બિલ 2019 અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથિક બિલ 2019 પસાર કરવામાં આવ્યું, એટલે બે બિલ પસાર કરવામાં આવ્યા છે, બરાબર. હાલ આગળ આપણે આ બિલ જેમ પાસ કમ્પ્લીટ થઈ જશે એટલે એની ફૂલ ડિટેલ આપણે એની સમાચારમાં આપણે જોઈ લઈશું, રાઈટ. તો ત્યાં સુધી ખાલી એને ઉપરનું આપણે એક ઓવરવ્યૂ જોઈ લઈએ કે ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિકલ બિલ જે કોને રિપ્લેસ કરવાનું છે, તો ભારતીય મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ 1970, રાઈટ. તો એને આ બિલ, આ જે 1970 વાળું છે, રદ થઈ જશે અને નવું બિલ ઇન્ટ્રોડ્યુસ થશે, જેની અંદર રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવાની જોગવાઈ છે તથા તબીબી અને જે શિક્ષણની પ્રણાલી છે તેને પણ ઉત્તમ કરવાની જોગવાઈ છે. ત્યારબાદ જે હોમિયોપેથિકનું બિલ છે 2019નું, એ આપણે જોઈ લઈએ કે એમાં હોમિયોપેથિક સેન્ટ્રલ કાઉન્સિલ એક્ટ 1973 એને રદ કરશે અને આ એક્ટિવ થશે. ત્યારબાદ હોમિયોપેથિક માટે પણ રાષ્ટ્રીય આયોગની બનાવવાની દરખાસ્ત છે, જેમ આના માટે છે ને એ રીતે આના માટે પણ રાષ્ટ્રીય આયોગ બનાવવાની દરખાસ્ત છે. હોમિયોપેથિક તબીબી વ્યવસાયોના નિયમન માટે પણ નીતિઓ ઘડાશે, રાઈટ. એટલે આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે આ બિલ કોને રિપ્લેસ કરવાનું છે, રાઈટ. પણ જે ફૂલ ડિટેલ આવશે એ આપણે આગળ જોઈશું હજી. ત્યારબાદ આગળ જોઈએ તો 18 માર્ચ 2020ના રોજ 219મો ઓર્ડિનન્સ ફેક્ટરી સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. ક્યારે? 18 માર્ચના રોજ. કેટલામો છે યાદ રાખજો, 219. ત્યારબાદ આગળ વધીએ તો એની સ્થાપના થઈ હતી એ 1975માં ફોર્ટ વિલિયમ્સમાં થઈ હતી. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ, એના વિશેની થોડી ડિટેલ્સ જાણી લઈએ. તો સૌપ્રથમ તો એ કોના અંડર આવે છે? તો તે આવે છે સંરક્ષણ મંત્રાલયના હેઠળ કાર્યરત કરે છે, જે ચોથો હાથ, સંરક્ષણનો ચોથો હાથ ગણવામાં આવે છે. 3 આર્મી, નેવી, બરાબર, અને એરફોર્સ, અને આ ચોથો હાથ એ ગણવામાં આવે છે. એનું કારણ છે કે આ જે છે ઓર્ડિનન્સ ફેક્ટરીઝ, તે જે નાના હથિયારો, મિસાઇલો, રોકેટ પ્રક્ષેપણો એ બધું બનાવવામાં, ઉત્પાદનમાં બોર્ડ જવાબદાર છે. કારણ કે આ જે બોર્ડ છે
એ જે ફેક્ટરીઝ છે એમાં આ બધું બનતું હોય છે, એટલે એ ઉત્પાદન માટે બહુ જવાબદાર છે. જે પ્રથમ ઓર્ડિનન્સ ફેક્ટરી છે, જે હવે ગન એન્ડ સેલ ફેક્ટરી તરીકે ઓળખાય છે, જે કોલકાતા કોશીપોર ખાતે જેનું સ્ટાર્ટ થઈ હતી અને એની સ્થાપના થઈ હતી 1801માં. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પ્રથમ ઓર્ડિનન્સ ફેક્ટરી કોલકાતા કોશીપોર ખાતે, જેનું હાલમાં જે નામ છે ગન અને સેલ ફેક્ટરી, અને તેની સ્થાપના 1801માં થઈ હતી. અને 18 માર્ચ 1802થી એનું ઉત્પાદન શરૂ થયું હતું, રાઈટ? તો આ વસ્તુ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ઉત્પાદન જે થયું હતું એ 18 માર્ચ 1802થી સંરક્ષણ મંત્રાલયના સીધા નિયંત્રણ હેઠળ મૂકવામાં તેને આવેલું છે. ઓર્ડિનન્સ ફેક્ટરી એ 2 એપ્રિલથી અસ્તિત્વમાં આવ્યું, એટલે 1948માં તેને સંરક્ષણ મંત્રાલય હેઠળ મૂકવામાં આવ્યું અને 1979માં તે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ ને 2 એપ્રિલથી અસ્તિત્વમાં આવ્યું છે, રાઈટ? એટલે આ બોર્ડ જે છે એ અહીંયાથી અસ્તિત્વમાં આવ્યું અને 1948માં તેને સંરક્ષણ મંત્રાલય હેઠળ મૂકવામાં આવેલું હતું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી અપેડા અને સ્મોલ ફાર્મર એગ્રીકલ્ચર બિઝનેસ કોન્સોર્ટિયમ ને સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી આ ખેડૂત નિર્માતા સંગઠન અને ખેડૂત સહકારીને નિકાસ મૂલ્ય સાંકળ જોડે જોડવામાં આવશે. નિકાસ મૂલ્ય એટલે તેઓને એક્સપોર્ટ ઓરિએન્ટેડ બનાવવામાં આવશે, રાઈટ? ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, વ્હાઇટ ફ્લાઇસના રિલેટેડ છે, જે કોટન પર બેસી અને કોટનને જે બગાડે છે એના માટેના છે, કે કોટનને જે ખરાબ કરે છે એ માટેની જે વ્હાઇટ ફ્લાઇસ આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો, એ કોટનમાં જે વ્હાઇટ ફ્લાઇસ હોય છે એની માટેની અહીંયા વાત આપણે કરીશું. તો વ્હાઇટ ફ્લાઇસ રેઝિસ્ટન્ટ કોટન ફિલ્ડની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે, એટલે વ્હાઇટ ફ્લાઇસ છે એને રેઝિસ્ટ કરવા માટેની એક ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. હવે એ છે ધ નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર? એ સંસ્થાએ કીટક પ્રતિરોધક કપાસની વેરાયટી વિકસાવી છે, બરાબર? રાષ્ટ્રીય વનસ્પતિ સંશોધન એણે એવી કપાસની વેરાયટી વિકસાવી છે કે જે કીટક પ્રતિરોધક, એટલે કે આ જે વ્હાઇટ ફ્લાય હોય એના પ્રતિરોધક હોય, બરાબર? અને એનું ટેસ્ટિંગ પંજાબ કૃષિ યુનિવર્સિટી લુધિયાણામાં ચાલી રહ્યું છે. હવે ઓલરેડી બીટી કોટન તો આપણે શોધેલું જ છે, જે આ રીતે કીટક હોય એનો પ્રતિરોધ કરતું હોય છે, પરંતુ એ ખાલી બે જે જીવાત છે એનું પ્રતિરોધ કરે છે બીટી કોટન, બરાબર? એ વ્હાઇટ ફ્લાયનું પ્રતિરોધ નથી કરતું, જે આપણે અહીંયા પિક્ચરમાં જોયું, રાઈટ? તો એના માટે થઈ અને આ જેનેટિક મોડિફાઈડ ક્રોપ્સ આ બનાવવામાં આવી રહ્યો છે, રાઈટ? એ કઈ રીતે કામ કરશે? તો એના જે ફન હશે ને, એ વ્હાઇટ ફ્લાય એટલે આના લોહીમાં પ્રવેશી જશે અને એના જીવનચક્રમાં દાખલ થઈ જશે, એટલે આના લોહીમાં પ્રવેશશે, એટલે આ શું ત્યાં ઈંડા મૂકવાનું શરૂ કરશે. કેવા? અસામાન્ય ઈંડા, રાઈટ? એટલે આના લોહીમાં એકવાર જશે, આ અસામાન્ય ઈંડા મૂકશે અને જે પછી જે માખીઓનો વિકાસ થશે એ કેવો થશે? નબળો, રાઈટ? એટલે એ રીતે આને ધીમે ધીમે આની ટ્રાયલ શરૂ કરવામાં આવેલી છે. આગળ વધીએ, ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની વાત કરવામાં આવેલી છે અહીંયા. એણે 83 તેજસ એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે, એટલે જે ઇન્ડિજિનિયસ છે, જે 83 તેજસ એરક્રાફ્ટ, બરાબર, આ ફાઇટર એરક્રાફ્ટ છે, એની મંજૂરી આપવામાં આવી છે. કોના દ્વારા? ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ. હવે આની જે તેજસ છે એની જે ડિઝાઇન છે એ એરક્રાફ્ટ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવેલી છે અને એનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવેલું છે. યાદ રાખજો, ડિઝાઇન અલગ છે અને નિર્માણ અલગ છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ શું છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ જે સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે અને તે જે આની નીતિઓ હોય, કાં એક્વિઝિશન હોય, કાં ત્રણ સેવા માટેની મૂડી હોય વગેરેના નિર્ણય લે છે, રાઈટ? એનો મેઇન જે છે આ એક્વિઝિશન, બરાબર, કે કઈ વસ્તુની ખરીદી કરવી, રાઈટ? કયા જે આ ત્રણ પાક છે, એરફોર્સ, મિલિટરી કે નેવી, એના માટે શું ખરીદી કરવી એના માટેના નિર્ણય લે છે. અને એના અધ્યક્ષ કોણ હોય છે? સંરક્ષણ મંત્રી હોય છે, જે હાલમાં રાજનાથસિંહ છે. તેની રચના 2001માં તેની રચના થઈ હતી, જે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ છે એની. ત્યારબાદ આગળ જોઈએ તો ફિશરીઝ ડિપાર્ટમેન્ટ માટે નેવિક મેસેજિંગ સિસ્ટમ
બનાવી છે એટલે એ શું કરશે કે જે દરિયામાં છે સુનામી ઊંચા મોજા ચક્રવાત કોઈ પણ કિસ્સા હોય એમાં ઇમરજન્સી ચેતવણી પ્રસાર કરશે જેથી માછીમારોને એમને વોર્નિંગ પહેલાંથી મળી જાય રાઈટ હવે એને કહેવામાં આવે છે નેવિક એટલે આપણે એને કહીએ છીએ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ IRNSS એને નેવિક કહેવામાં આવે છે ટૂંકું નામ એનું નેવિક છે ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતોને પંચાયતોને 15માં નાણાં પંચ અંતર્ગત વધુ રકમ ફાળવવામાં આવશે પહેલાં એમને 7-20 લાખ રૂપિયા આપવામાં આવતા હતા જે હવે વધારીને 5 લાખ કરવામાં જે વધારાના 5 લાખ એમને આપવામાં આવશે શાના માટે ઘન અને પ્રવાહીના કચરા માટે અને આ વધારાની રકમ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના દ્વારા ફાળવવામાં આવશે જેને આપણે MG નરેગા કહીએ છીએ રાઈટ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ઓકે એટલે યાદ રાખજો આ એક ત્યારબાદ સ્પોર્ટ્સના ન્યૂઝ જોઈ લઈએ તો કોરોના વાયરસને કારણે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટને મોકૂફ કરવામાં આવી છે અને જે યુરો 2020 ફૂટબોલ ટુર્નામેન્ટ છે તેને પણ 1 વર્ષ માટે મોકૂફ કરવામાં આવેલી છે ત્યારબાદ ગુજરાતના ન્યૂઝ જોઈએ તો ફિલિપાઇન્સમાં અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓ જે મલેશિયામાં ફસાયા છે તે પરત લાવવા માટેની કામગીરી હાથ ધરી છે આવા એક્ઝામમાં આવા ક્વેશ્ચનો નહીં પૂછાય પણ આ જસ્ટ તમારા એક અવેરનેસ માટે છે કે તમે એક અવેર રહો કે સોસાયટીમાં શું થાય છે જો તમારું લક્ષ્ય હોય કે તમારે ક્લાસ 1-2 પાસ કરવી છે મેન્સની એક્ઝામ આપવી છે તો આ બધી વસ્તુ જે સોસાયટી જોડે છે એનાથી તમારે કનેક્ટ રહેવું પડશે ગ્રાઉન્ડ લેવલ પર કનેક્ટ રહેવું પડશે તો તમે એક્ઝેક્ટલી જાણી શકશો આ વસ્તુ તમારે ઇન્ટરવ્યૂ સુધી કામ લાગશે અને જો તમે ફક્ત ને ફક્ત ક્લાસ 3 માટે તૈયારી કરતા હોય મેન મુદ્દા જોતા હોય તો ખાલી મેન મુદ્દા જ જોજો આ બધું તમારા કામનું નથી એટલે જો તમારું લક્ષ્ય ઊંચું હોય તો વિચારવું પણ ઊંચું પડશે અને તૈયારી પણ એવી કરવી પડશે ગ્રાઉન્ડથી લઈને ટોપ સુધી તમારે કનેક્શન રાખવું પડશે આગળ વધીએ આપણે મહેસાણા જિલ્લા પંચાયતનું રાજ્યમાં સૌ પ્રથમવાર ઓનલાઈન બજેટ રજૂ કરવામાં આવ્યું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર મહેસાણા જિલ્લા પંચાયતનું રાજ્યમાં સૌ પ્રથમવાર ઓનલાઈન બજેટ એટલે કદાચ પૂછી શકે કયા જિલ્લાનું રાજ્યમાં સૌ પ્રથમવાર ઓનલાઈન બજેટ કરવામાં આવ્યું તો તે મહેસાણા જિલ્લો આવ્યો ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં 25 માર્ચ સુધી બંધ રાખવાનું છે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી 25 માર્ચ સુધી બંધ રહેશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ નવતર પ્રયોગરૂપે જે સ્કૂલો બંધ હાલ છે કોરોના વાયરસના કારણે તેનામાં બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે ટીવી ચેનલ દ્વારા તેમનું પુનરાવર્તન કરાવવામાં આવશે જેમાં 7, 9, 11, 8 વિદ્યાર્થીઓ સામેલ હશે રાઈટ એટલે આ યાદ રાખજો સો ગાઈઝ આટલા લેક્ચરમાં આટલું જ હતું આઈ હોપ તમને લેક્ચર પસંદ પડ્યો હશે જો પસંદ પડ્યો તો લાઈક કરજો ના પસંદ પડ્યો તો કેમ નથી પડ્યો એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને બને એટલા સુધી આ લેક્ચરને શેર કરજો અને તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને દબાવજો જેથી તમને આવનાર લેક્ચર્સની નોટિફિકેશન મળી શકે એ સિવાય આપણી બીજી બધી ઘણી બધી સિરીઝ ચાલી જ રહી છે આપણે ઓલરેડી કવર કરી રહ્યા છે પોલિટી રાઈટ તો એ તમારે જોવું હોય તો તમે આપણા ચેનલની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એ તમે જોઈ શકો છો સો ગાઈઝ આજના લેક્ચરમાં આટલું જ છે ગુડ બાય જય ભારત જય હિન્દ થેન્ક યુ મિત્રો